સ્વાગત પુનઃ સ્વાગત તો હવે વાત કરવી છે ચૂંટણીના મેદાનમાં થયેલી મારામારી વિશે આજે રાજ્યભરમાં નગરપાલિકાઓ અને જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી તો યોજાઈ આ દરમિયાન મોટી ભાગની જગ્યાએ ઉપર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું પરંતુ વિરમગામના નગરપાલિકાની ચૂંટણીમાં ઘમાસાણ સર્જાયું ઘમાસાણ પણ એવું કે સામ સામે પથ્થરમારો પણ થયો ત્યારે શું હતી આ હિંસક માથાકૂટ આવો જોઈએ મત માટે મારામારી વિરમગામમાં વોટ ન આપતા પથ્થરો વરસ્યા સૌથી પહેલા તો આ શોરબકોર અને મારામારી ભર્યા દ્રશ્યો જુઓ એક તરફ પોલીસ લોકોને સમજાવી રહી હતી કે અચાનક કેટલાક લોકો મારામારી પર ઉતરી આવ્યા અને કેટલાક લોકોએ તો આ મોકાનો ફાયદો ઉઠાવી પથ્થરોનો વરસાદ કરી નાખ્યો આ દ્રશ્યો વિરમગામ નગરપાલિકાની ચૂંટણી દરમિયાનના છે જ્યાં અંતિમ ઘડીએ મતદારોને પ્રભાવિત કરવા મુદ્દે બબાલ થઈ હતી આ બબાલ પાછળ એવું કારણ સામે આવ્યું છે કે ભાજપના સભ્યો લોકોને પોતાના પક્ષમાં મતદાન કરવા માટે દબાણ કરી રહ્યા હતા જેનો અપક્ષના કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો જેને લઈને સતીશ ભરવાડ અને ધ્રુમિલ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી નાખ્યો પરંતુ માહોલ ગરમાતા પોલીસે મામલાને થાળે પાડ્યો હતો આપસમાં ઝઘડો કરવા લાગ્યા છૂટા હાથથી આપસમાં મારામારી કરવા લાગ્યા તે જ વખતે પોલીસ તાત્કાલિક ત્યાં જ હતી અને પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચીને અને અને બંને ગ્રુપને દૂર પણ કરી સાથે સાથે જરૂરી બળ વાપરીને અને જે લોકો આપસમાં લડતા હતા અને દૂર કરવામાં પણ આવેલ છે અને એવા પણ જાણવા મળેલ છે કે જ્યારે એક ગ્રુપના લોકો બે ત્રણ છોકરાઓ જયારે ભાગતા હતા ત્યારે એક રોડ ઉપરથી પથ્થર ઉઠાવીને અને એક બે પથ્થર જે છે એકની ફેંકવાની પણ ફેંકેલ પણ છે જેના આધારે કોઈ પ્રકારનું જે છે કે નહીં વધારાના ઇન્જરી હાલ એવું છે નહીં પરંતુ અમુક જે છે કે નહીં લોકો ત્રણ ચાર લોકો દ્વારા કહેવામાં આવી છે કે આની ઇન્જરી થઈ છે તો આની જે છે કે નહીં આગળની તપાસ કરવામાં આવી રહી છે હાલ શાંતિ છે અને તુરત જ ત્યાર પછી જે વોટિંગ છે એ પણ રાબેતા મુજબ હતો અને ખરેખર એ જે બનાવ છે એ ભાણની સાઈડમાં છે તાત્કાલિક પોલીસ પણ પહોંચી ગઈ હતી અને અમુક લોકોને પોલીસ દ્વારા રાઉન્ડઅપ પણ કરવામાં આવેલ છે તો હાલ જે છે કે એની ખાતરી કરવાની છે કે કોણ કોણ લોકો જે છે કે અમે ઇન્વોલ્વ હતા અને કેવી રીતે જે છે કે એવું પ્રકારનો બનાવ બનેલો હતો વોટને લઈને બોલાચાલી સુધીની વાત બરાબર હતી પરંતુ આ રીતે પથ્થરમારો થતા પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ હતી અને પૂરતો બંદોબસ્ત ગોઠવી નાખ્યો સાથે જ પથ્થરમારો કરનારા લોકો સામે પણ તપાસ હાથ ધરી છે જેથી કરીને મતગણતરીના દિવસે પણ કોઈ પણ પ્રકારનો માહોલ ન ગરમાય નરેન્દ્ર રાઠોડ વીટીવી ન્યૂઝ વિરમગામ